સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બામણા ખાતે પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. હિંમતનગરની માણેકકૃપા માઉન્ટ કાર્મેલ અને માણેક ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ બામણા ગામની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બામણા ખાતે કવિ ઉમાશંકર જોશીના સ્મરણાર્થે પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે તારીખ 8/1/2020 રોજ રૂપાલ ખાતે આવેલ પરમ પૂજ્ય મોરારી બાપુના નિવાસ સ્થાને હિંમતનગરની માઉન્ટ કાર્મેલ માણેકકૃપા અને માણેક ઇન્ટરનેશનલ સ્કૂલ નવાના 400થી વધુ બાળકોએ પરમ પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ મેળવીને સત્સંગની મજા માણી હતી. ઉપરોક્ત જણાવેલ શાળાના બાળકો માટે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કર્યા બાદ મોરારી બાપુએ બાળકોને અભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું તથા અભ્યાસમાં ખૂબ મહેનત કરવાની પ્રેરણા આપી હતી. બાળકોને શ્રેષ્ઠ જીવન જીવવા માટે આશીર્વાદ આપ્યા હતા. સંસ્થાના સંચાલક ગિરિરાજ પંડ્યા સાહેબ, નિસર્ગભાઈ પંડ્યા, પ્રિન્સિપાલ ગાયત્રી સિન્હા મેડમની દેખરેખમાં આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મોરારી બાપુના રૂપાલ ગામે તેમના નિવાસ સ્થાને માણેકકૃપા વિદ્યા મંદિર હિંમતનગરના બેનર સાથે તમામ બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માઉન્ટ કાર્મેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, માણેક ઇન્ટરનેશનલ સ્કૂલ તથા માણેકકૃપા વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ ગાયત્રી સિન્હા મેડમ દ્વારા મોરારી બાપુને બુકે અર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ શાળાની સાથે ફેથ સ્કૂલના પણ પ્રિન્સિપાલ એવા ગાયત્રી સિન્હા મેડમ તમામ શાળાનું સુચારુ સંચાલન કરે છે. તેમની સૂઝબૂઝથી તથા તમામ શાળાના શિક્ષકોના સાથ સહકારથી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.